અને સમાચારો કે આખરે દેવાયત ખબરને જામીન મળી ગયા છે. 72 દિવસ બાદ ખબરને મળ્યા છે જામીન. હુમલાના કેસમાં દેવાયત ખબરને જામીન મળ્યા છે. હાઈકોર્ટે દેવાયત ખબરને શરતી જામીન આપ્યા છે. જોકે 6 મહિના સુધી તેઓ રાજકોટમાં પ્રવેશ નહીં કરી શકે. 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ હાઈકોર્ટે ફરમાવ્યો છે. 72 દિવસ બાદ દેવાયત ખબર હવે આખરે જેલમાંથી બહાર આવશે. આ પહેલા દેવાયત ખબર દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. કાર્યક્રમો કરવામાં આવે તે માટેની પરવાનગી સાથે, પરંતુ જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે આખરે જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ શરતી જામીન. સુરતથી સમાચારો. સુરતમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના. સચિન પોલીસે ઇસ્માઇલ નામના નરાધમની આ મામલે ધરપકડ કરી છે. ગઈકાલે સાંજે 4 વાગે બાળકી ગુમ થઈ હતી. લાપતા બાળકીનો મૃતદેહ મળતા શંકા ગઈ હતી. પરિવારનો પરિચિત ઇસ્માઇલ બાળકીને લઈ ગયો હોવાનો દાવો હતો. ઇસ્માઇલ વેફર આપવાનું કહીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ કરવામાં આવ્યો બાળકી સાથે અને બાળકીની હત્યા કરી દેવામાં આવી. હત્યા બાદ ભાગતો આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. ત્યારબાદ ઇસ્માઇલને દબોચી લેવામાં આવ્યો. થરાળી કેવડો અભાવ એમ કરીને બહાર લઈ ગયેલ અને કપલેટા તળાવની રસ્તા ઉપર એક બંધ મકાનમાં પાછળના જે કમ્પાઉન્ડની અંદર બાળકીને લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આશરેલ છે. અને ઇસ્માઇલ ઉર્ફે ઉસુફ સલીમ હજાર ઉંમર વર્ષ 23ની આસપાસનો આરોપીની અટક કરી અને અત્યારે તપાસ ચાલુ છે. એના ઉપર રેપ કરેલો છે. એના પેટના ભાગે પણ એને બચકું ભરેલ છે મોઢાથી, અને અમુક હાથના એના શરીર ઉપર નિશાન છે. બાળકી મચ્છર સાહેબ ને પોલીસ નાવાને 1.5 કલાકમાં છોકરી મળી ગઈ. ગામના એક લોકો છોકરીને શોધવામાં પડ્યા હતા ને તળાવની પાર પડી છોકરી મળી આવેલ છે. યુસુફ એનું નામ મૂળ તો ઇસ્માઇલ છે, બધા યુસુફથી જ ઓળખે છે, ને મૂળ આલીપુર ગામના છે ને હાલ કફલેટા ગામમાં એ ભાડેથી રહે છે. સુરતમાં શ્વાન કરડતા એક બાળકીનું મોત થયું છે. 5.5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. 6 મહિના પહેલા બાળકીને શ્વાને બચકું ભર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી બાળકી વેન્ટિલેટર પર હતી. હડકવાના લીધે 6 મહિના બાદ માસૂમ બાળકીનું મોત થયું. પરિવારે સુરત મહાનગરપાલિકાની સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. 6 મહિના પહેલાં મારી છોકરીને ડોગ બાઇટ કર્યું હતું અને એ ડોગ બાઇટના લીધે 6 મહિના પછી એવા સિમ્ટમ્સ ઉપડ્યા છે એક જ દિવસમાં કે અમારે માલવ્ય હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. માલવ્ય હોસ્પિટલમાંથી એ લોકોએ હડકો થયો હતો એ પ્રૂફ કર્યું હતું અને પછી ત્યાર પછી અમે લોકો ત્યાંથી પછી હડકવાની કોઈ એ નહીં હોવાથી અમે લોકો એને સ્મિમેર હોસ્પિટલ, કોઈ ઇલાજ ન હોવાથી અમે એને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડી હતી. સ્મિમેર હોસ્પિટલમાં બી એની હાલત કફોડી બની હતી, પરંતુ વેન્ટિલેટર પર રાખીને પછી એને થોડીક શાંત કરી હતી. પણ હવે કૂતરા માટે એનું કૂતરું કરડ્યું એનું જવાબદાર કોણ? તો 6 મહિના બાદ આખરે બાળકી અંતિમ શ્વાસ લીધા. બાળકીને શ્વાને બચકા ભર્યા હતા અને ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી. જોકે આખરે બાળકી પરિવારે ગુમાવી દીધી.